આજે 22 મી મે એટલે વિશ્વ જૈવિક વિવિધતા દિવસ છે વિશ્વમાં આવી કેટલી પણ પ્રજાતિઓ છે જે હવે લુપ્ત થવાના આરે છે ગુજરાત સહિત દેશમાં કેટલી જીવસૃષ્ટિની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે ગુજરાતમાંથી 24 થી વધારે જીવસૃષ્ટિની પ્રજાતિ લુપ્ત થવાના આરે છે સમગ્ર દેશમાં 420 થી વધુ વૃક્ષ છોડ વેલા વનસ્પતિઓ લુપ્ત થવાના આરે છે સમગ્ર દેશમાં તોતેરથી વધુ પ્રાણીઓ પક્ષીઓ અને જળસૃષ્ટિના જીવો લુપ્ત થવાના રહેશે ત્યારે કોંગ્રેસે સવાલ કર્યા છે કે શું આવનારી પેઢી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ખડમોર જેવા પક્ષીઓ જોઈ શકશે શું ખિસકોલી મળતાવડી ટીટોળી આવનારી પેઢીને જોવા મળશે સફેદ ખાખરો સિમુલ દૂધ કુડી કુકર દૂધલા જેવા વૃક્ષો અને મીઠો ગોગળ કાયારી વેલ પલાસ વેલ તેનું જતન કરવું નહીં તે કેટલાક આંકડાકીય પુરાવાથી સાબિત થાય છે નેશનલ બાયોડાયવર્સિટી બોર્ડના જણાવ્યા મુજબ દેશમાં ચારસો વીસ થી વૃક્ષો છોડ વિલાઓ વનસ્પતિઓ ખતરામાં છે રાજ્યસભામાં પણ પર્યાવરણ મંત્રીએ જણાવ્યું છે કે દેશમાં થી વધુ પ્રાણી પક્ષીઓ દરિયાઈ જીવો વિલુપ્ત થવાના આરે છે ગુજરાત રાજ્યનું પોતાનું ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ મુજબ ગુજરાતમાં સોળથી વધુ વૃક્ષો વેલાઓ વનસ્પતિઓની પ્રજાતિ ખતરામાં છે જ્યારે આઠથી વધુ પ્રાણી પક્ષીઓ અને દરિયાઈ જીવો પણ ખતરામાં છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ગત વર્ષ માત્ર ચાર દેખાયા હતા અને આ વર્ષે તો કદાચ એક પણ દેખાશે નહીં શું આપણી આવનારી પેઢી માટે ખડમોર અને મળતાવડી ટીટોળી જેવા પક્ષીઓ શું નામ થઈ જશે જટાયુની વાત આપણે રામાયણમાં સાંભળી હતી પરંતુ શું એ ગીધ પરિવાર ગુજરાતમાંથી નામશેષ થઈ જશે શું આવનારા સમયમાં પલાશવેલ મીઠો ગુગળ જોવા નહીં મળે શું સફેદ ખાખરો દૂધલા કુકર દૂધ કુડી જેવા વૃક્ષો નામશેષ થઈ જશે એક નાગરિક તરીકે સૌને સવાલ ઉપાડવો જોઈએ કે જીવસૃષ્ટિના જતન માટે આપણે શું કરી રહ્યા છીએ સરકાર આ જીવસૃષ્ટિને બચાવવામાં ઉદાસીન કેમ જીવસૃષ્ટિ બચશે તો આપણે બચીશું કા ઇન્ડિયન વલ્ચર એટલે ભારતીય ઘીદ હોય કે ગુજરાત રાજ્યમાં વિલુપ્ત થવાના આરે છે એટલે આપણી જે જીવસૃષ્ટિ છે એ ખતરામાં છે જીવ સૃષ્ટિ બસશે તો જ આપણે બચી શકશું અને સરકાર આ દિશામાં ઉદાસીન હોય એવું લાગી રહ્યું છે સરકારે જેમ ભૂતકાળની સરકાર હોય જેમ ઇન્દિરા ગાંધીએ પ્રોજેક્ટ ટાઈગરની વાત કરી હોય સિંહ બચાવવાની વાત કરી હોય ભૂતકાળની સરકારે એ જ રીતે ધારો કે ગુજરાત રાજ્યમાં પાર્કિંગ બિયર્સ હતા હરણ એ વિલુપ્ત થઈ ગયા છે તો એ દિશામાં કામ કરવું જોઈએ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ઘોરાળ જેવા પક્ષી ખડમોળ જેવા પક્ષી આવા અલગ અલગ વર્તાવળી જેવા પક્ષી આવા અલગ અલગ પક્ષીઓ આવા અલગ 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 પ્રાણીઓ વૃક્ષો જ્યારે વિલુપ્ત થઈ રહી છે હું માનું છું કે જીવસૃષ્ટિને આ ખૂબ મોટું નુકસાન છે આવતીકાલનો દિવસ એ બાયોડાયવર્સિટી દિવસ છે એ દિવસે સરકારને જાગૃત કરીએ લોકોમાં પ્રકૃતિ પ્રેમ જગાડીએ અને આપણે સૌ ભેગા થઈ આ વિલુપ્ત થતી પ્રજાતિઓને બચાવવાનો એક પ્રયત્ન કરીએ